ગુરજીએફ નામે એક ફકીર થઈ ગયો એની શરત જ એવી હતી તે કહેતો સાધના કરવા આવ્યો છે તો પંદર દિવસ શરાબ પીવો પડશે મોટે ભાગે ભલો માણસ ભાગી જતો કલ્પના પણ ન કરી શકતો કે કોઈ ફકીર અને તે શરાબ પીવા માટે કહેશે પરંતુ ગુરુજીએફની આ વાત અર્થપૂર્ણ છે આશ્ચર્ય થાય કે સાધના અને શરાબને જોડનારની વાત અર્થપૂર્ણ કઈ રીતે હોઈ શકે ફરી વાર યાદ કરીએ તે કહેતો પંદર દિવસ તો હું શરાબ પીવડાવીશ જેથી હું તમારા પ્રાઇવેટ ફેસ જોઈ શકું નહીતર હું કોની સાથે વાત કરું નહીતર હું કોની સાથે વ્યવહાર કરું નહીતર હું કોને બદલું કેમ કે તું જે દેખાય છે તેને મેં બદલ્યો તો મહેનત નકામી જશે કેમ કે તું તે જ છે એવું માની લેવાય નહીં તું તે છે જ નહીં આ પરિવર્તન નકામું આ જે રંગરોગાન હું કરી દઈશ તે આ તારા મોહરા પર થઈ જશે તારા મૂળ ચહેરા પર નહીં તારા ચહેરા સાથે એનો સંબંધ નથી તારું મોહરું તદ્દન અલગ ચીજ છે તું એને ગમે ત્યાં ગમે ત્યારે ઉતારીને મૂકી દઈ શકશે તું એને બદલી પણ શકશે તો મારી પાસેથી વ્યર્થ મહેનત ન કરાવ પહેલા મને તારો ઓરિજિનલ ફેસ તારો અસલી ચહેરો જોઈ લેવા દે મોટે ભાગે સારો માણસ તો શરાબનું નામ સાંભળીને જ ભાગી જશે ભાગવું જ બતાવી દેશે કે તે માણસની અંદર કંઈક છુપાયેલું છે જે પ્રગટ થતાં ડરશે જો કોઈ થોભી જશે તો ઘણી નવાઈ પામશે પંદર દિવસ એને ગુરજીએફ શરાબ પીવડાવશે જેટલી વધુમાં વધુ પીવડાવી શકે પીવડાવશે કેવું દુર્ભાગ્ય કે મનુષ્યના અસલી ચહેરા સુવાને માટે તેને બેહોશ કરવો પડે છે કેટલા પડળો છે નકલી ચહેરાના ચોરી એટલી ઊંડી છે એટલી લાંબી છે અનંત જન્મોની છે કે અસલી ચહેરો ખૂબ ખૂબ પાછળ ધકેલાઈ ગયો છે એક મોહરું ઉતારો તો બીજું તેની નીચે છે બીજું ઉતારો તો કોઈ વળી ત્રીજું મોહરું તેની નીચે છે કાંદા જેવો માણસ થઈ ગયો છે એક ફોતરું ઉતારો પછી બીજું ફોતરું વળી ફોતરું ઉતારો તો ત્રીજું ફોતરું તમે એવા બ્રહ્મા ન રહેશો કે તમે કાંદાને શોધી લેશો તમે ફોતરાં કાઢતા જશો કાઢતા જશો બસ ફોતરા જ કાઢતા રહેશો અંતમાં કંઈ જ નહીં બચે અંતિમ ફોતરું નીકળી જશે તમને થશે કાંદો ક્યાં છે ખબર પડશે કે ફોતરાનો જથ્થો જ કાંદો હતો કાંદાનું પોતાનું કોઈ અસ્તિત્વ ન હતું ફોતરા તો ફૂર છે આ વાત મારા તમારા આપણા માટે પણ સાચી છે આપણે પણ કાંદા વગરનો કાંદો છીએ આપણે આવરણો ઓઢી લીધેલા માણસો છીએ નિવૃત્તિના વીસ વર્ષ પછી આપણે પ્રોફેસર કહેવાનું પસંદ કરીએ છીએ એ આપણા ફોતરા હજુ ટક્યા છે તેની સાબિતી છે આપણને ફોતરું ગમે છે ગુર્જેફ આ ફોતરા ઉતારવા મથે છે અને ગુર્જેફની એ વાત સાચી હોય તો ગુર્જેફ એ કેળોણી છે